કેમ છે વિદ્યાર્થી મિત્રો વિષય સંસ્કૃત ધોરણ સાતમાં આપણે પાઠ ત્રણ સુભાષિતાની જોઈ રહ્યા હતા એમાં પાંચમો સુભાષિત આપણે હમણાં આગળની વિડીયોમાં જોયો હવે છઠ્ઠો સુભાષિત જોઈએ દ્રષ્ટિપુતમ ન્યશેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતામ વિદય વદેત વાણીમ મનઃ પૂતમ સમાચરિત શું અન્વય કરીએ તો જુઓ દ્રષ્ટિપુતમ પાદમ ન્યશેત દ્રષ્ટિપુતમ એટલે કે શું કહેવા માગે છે કે આપણે દ્રષ્ટિપુતમ આંખોથી જોઈને આંખોથી બરાબર જોઈને શું કરવું જોઈએ પાદમ ન્યશે ડગલું મૂકવું જોઈએ ડગલું એટલે કે ચાલવું જોઈએ પગ મૂકવો જોઈએ શું કહે છે કે પગલું ભરવું જોઈએ આંખ વડે જોવાયેલ પગલું મૂકવું જોઈએ જો અહીંયા તમારા શબ્દાર્થમાં આપ્યું છે દ્રષ્ટિપૂત પાદમ ન્યશેત તો આંખ વડે જોવાયેલ પગલું મૂકવું જોઈએ એટલે કે આંખથી જોઈને આપણે પગલું મૂકવું જોઈએ વસ્ત્ર પૂતમ પીબે જલમ વસ્ત્રથી શુદ્ધ કરેલું પવિત્ર કરેલું ગડણીથી ગારેલું ગાળેલું પાણી પીવું જોઈએ પીબેત જલમ પીબેત એટલે પીવું જોઈએ શું જલમ વસ્ત્રપૂત શાસ્ત્રપુતામ પૂતામ વાણી વધેત તો શું કહે છે શાસ્ત્રપુતામ એટલે કે શાસ્ત્ર વડે પવિત્ર કરેલી શાસ્ત્ર વડે પવિત્ર થયેલી એવી પવિત્ર કરેલી એવી વાણી બોલવી જોઈએ વદેત બોલવી જોઈએ મનઃ પૂતમ સમાચરેત મનથી પવિત્ર મનથી પવિત્ર આચરણ કરવું જોઈએ સમાચરેત સમ આચરણ એટલે કે સારું આચરણ કરવું જોઈએ સાનાથી પવિત્ર થયેલું મનથી પવિત્ર થયેલું આચરણ કરવું જોઈએ ચાર શબ્દ બહુ સરસ કયા છે એક તો દ્રષ્ટિ પછી વસ્ત્ર પછી શાસ્ત્ર અને મન બરાબર શું કહ્યું છે મન દ્રષ્ટિ વડે પગલું મૂકવું જોઈએ એટલે કે દ્રષ્ટિથી જોવાયેલ પગલું મૂકવું જોઈએ તો શું આપણે જોયા વગર ચાલીએ છીએ ના ભાઈ આપણને કહો કે મેડમ જોઈને જ ચાલીએ અમે જોયા વગર કોઈ દિવસ નથી ચાલતા પણ તમે જે પગ મૂકો છો એ અહીંયાથી અહીંયા જે પગ મૂકો છો એની વચ્ચે જે જગ્યા છે આટલી બધી જે જગ્યા છે ઉદાહરણ છે સમજો બરાબર સુભાષિત આપણને બહુ મોટો ઉદ્દેશ આપે છે સુભાષિત હંમેશા શું આપે છે બહુ મોટો ઉદ્દેશ આપે છે તો શું કહે છે કે શું જોયા વગર ચાલીએ છે ના દ્રષ્ટિથી જોવાયેલ આંખથી જોવાયેલ આંખ વડે જોવાયેલ પગલું મૂકવું જોઈએ આ બે પગની વચ્ચે ઘણું બધું અંતર હોય છે હોય છે ને અને આ બે પગની વચ્ચે અંતર જે હોય છે એ અંતર જો તમને દેખાય તમે વિચારો કે અહીંથી અહીં ચાલ્યો એમાં વચ્ચે ખાડો હતો ખાડો ના દેખાય તો સામે પડો ખાડામાં પડો કે નહીં આવું ને આવું જીવનનું કામ છે જિંદગી જીવવાનું કામ પણ આપણું આવું જ છે કે તમે જોયા વગર જે ડગલું ભરી લો છો જોયા વગર એવા સંગતે ચડી જાઓ છો કે ખરાબ મિત્રોના સંગતે ચડી જાઓ છો તો એક એવું પગલું મૂક્યું તમે જોયા વગરનું પગલું મૂક્યું એટલા માટે આપણને શું કહે છે કે માણસે માર્ગ પર ચાલતી વખતે હંમેશા પવિત્ર કરેલું ડગલું મૂકવું જોઈએ એ તો સમજ્યા એક અર્થ એવો પણ કહે છે કે માર્ગ સ્વચ્છ છે ગંદકી રહિત છે આફત રહિત છે જો બંને જોઈએ ને આપણે કે ગંદકી રહિત છે માર્ગ ગંદકી રહિત એટલે કે ગંદકી વગરનો છે તો અહીંયા પગ નથી મૂકતા ચોખ્ખામાં પગ મૂકે છે તો બીજું શું જોવું જોઈએ જીવન માટે આફત રહિત છે મુશ્કેલી વિનાનો છે ત્યારે જ આપણે એ પગલું મૂકવું જોઈએ એવું ખાતરી કરીને આપણે આંખ વડે જોવાયેલ પગલું મૂકવું જોઈએ બીજી વાત કરી વસ્ત્રની જે આપણે જાણીએ છીએ કે હંમેશા પાણી કેવું પીવું જોઈએ વસ્ત્રથી ગાળેલું શુદ્ધ કરેલું પાણી પીવું જોઈએ આગળ સરસ કહ્યું કે શાસ્ત્ર પોતામ વદેત વાણી શાસ્ત્ર વડે બોલાયેલી શાસ્ત્રમાં જે કહેવામાં આવી છે શાસ્ત્રમાં જે બોલવા જેવું કહ્યું છે અને જે ન બોલવા જેવું કહ્યું છે તેનો ખ્યાલ રાખીને આપણે આપણી વાણી બોલવી જોઈએ આપણે જેમ તેમ ઘણીવાર બોલતા હોય છે ઘણીવાર ખરાબ બોલતા હોય છે ઘણીવાર સારું બોલતા હોય છે પણ શાસ્ત્ર શું કહે છે શાસ્ત્ર વાંચતા તો નથી પણ શાસ્ત્રમાં આવું કહ્યું છે એવી તો ખબર હોય ને થોડી ઘણી તો ખ્યાલ હોય છે તો શું કહે છે કે શાસ્ત્રમાં જે કહ્યું છે કે આવું બોલાય તો જ બોલો શાસ્ત્રમાં ના પાડી છે કે આવું ન બોલાય તો ન બોલો શાસ્ત્રને શાસ્ત્ર કહે છે ભાઈ ખરાબ શબ્દો ન બોલવા જોઈએ અપશબ્દો ન બોલવા જોઈએ ગાળો ન બોલવી જોઈએ તો ન જ બોલવી જોઈએ શાસ્ત્ર એવું કહે છે કે સારું બોલવું જોઈએ મોટાને માન આપવું જોઈએ બરાબર તો એ જ કરવું જોઈએ એવી વાણી પવિત્ર એવી વાણી આપણે બોલવી જોઈએ પછી સરસ કહ્યું કે મન કે આત્માથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ મન મનની વાત તો ઘણી બધી છે કેમ કે મન કેવું છે ચંચળ મન છે ગમે તે બાજુ જાય તો મન અથવા તો આત્મા મન અથવા તો શું કહી શકાય આત્મા પણ કહી શકાય તો મન કે આત્માથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ આત્મા કદી પણ ખોટું કાર્ય કરવાનું ન જ કહે આપણો જે આત્મા છે આપણો જે અંતરાત્મા છે એ ક્યારેય પણ ખોટું કામ કરવાનું કહેશે નહીં મન વડે ચકાસાયેલું આચરણ કરવું જોઈએ તો આખો શ્લોક બહુ સરસ છે દ્રષ્ટિથી એટલે કે આંખ વડે જોવાયેલ પગલું મૂકવું જોઈએ વસ્ત્રથી શુદ્ધ કરેલું પાણી પીવું જોઈએ શાસ્ત્રમાં શાસ્ત્રથી પવિત્ર શાસ્ત્ર વડે પવિત્ર એવી વાણી બોલવી જોઈએ અને મનથી પવિત્ર કરેલું એવું આચરણ કરવું જોઈએ હું માનું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો હશે આપણે આ મહિનાના લગભગ પંદર દિવસની અંદર ગમે ત્યારે યુનિટ ટેસ્ટ આવશે જેમાં સંસ્કૃતનો યુનિટ ટેસ્ટ આવશે તમારે પ્રથમ ત્રણ પાઠ યુનિટ ટેસ્ટમાં છે અને ખાસ યાદ રાખજો કે યુનિટ ટેસ્ટ તમારે સ્વાધ્યાય પોથીમાંથી મોડે કરવાનો રહેશે થેન્ક યુ